દામોદર કોણ? આ દામોદર કોણ છે? ખાલી એમનો વિડિયો શૂટ કરો પછી બોલીશ. દેર ઇઝ ગિરનાર માઉન્ટેન, બંદર ભી હે, મહાપ્રભુજી ના બેઠક જી. અમે જઈએ છીએ ને. દેર ઇઝ ગિરનાર માઉન્ટેન. આમ તો તું બોલ છે. મહાપ્રભુજી ના બેઠક જી. This is Vanar Sena. તો અમે લોકો મહાપ્રભુજીના બેઠકજીના દર્શન કરી નીકળી ગયા છીએ અને હવે તળેટી બાજુ પ્રસ્થાન કરીએ છીએ. જુઓ અત્યારનો વ્યૂ એકદમ સરસ છે. અત્યારે અહીં દામોદર કુંડમાં શું કહેવાય, કોઈ બી છે જ નહીં. માણસ સવારે આવ્યા હોય ને તો વધારે ટ્રાફિક હોય છે, અત્યારે કોઈ નથી હોતું. એક ગિરનારનો શું કહેવાય, તળેટીનો અલગ જ છે નજારો. આજે પાછો સોમવાર છે ને, કા સોમવાર છે એટલે ટ્રાફિક નથી હોતી, રવિવારે તો ફૂલ ટ્રાફિક હોય છે. એકદમ સરસ ઠંડો પવન આવે છે. ગિરનારનો અહીંનું આપણે ફેમસ શું છે, કાવો છે ને, કાવો વધારે ફેમસ છે અહીંયા. બધા સાંજે કાવો પીવા બધે બહુ જ આવે. અને શું કહેવાય છે, બાફેલી મકાઈ, કાવો અને ઢોકળા, લાઈવ ઢોકળા એ ખાવા માટે સાંજે માણસો બહુ જ અહીંયા આવે. ના બેસવાનું સ્થળ થઈ ગયું છે, પણ ઓમ જે પાર્કિંગ છે કે શિવરાત્રિનો મેળો હોય છે, પછી જ્યારે પેલો દેવ દિવાળીએ જે હોય છે એના માટેનું આ પાર્કિંગ સ્થળ છે. મેળામાં આખું ફૂલ પાર્કિંગ હોય છે, પણ અત્યારે છે આવી રીતના નાના બાળકો માટે પાર્કિંગ છે અને નારી પાણી પીવી છે. અત્યારે અત્યારે બહુ આવે. જે ભવનાથ મંદિર કે છે, અહીંયા સાઈડમાં બધી આવી રીતના દુકાનો આવેલી છે. અહીંયાથી ગિરનાર જવાય છે આ રસ્તાથી.
માટે જ આવેલા છે. જુનાગઢ આવો ને તળેટીમાં આવો તો અહીંનો જે કાવો ફેમસ છે એ તમે જરૂરથી પીજો. બહુ સરસ ટેસ્ટી હોય છે. જે શરદી હોય છે ને તરત જ ગાયબ થઈ જાય છે એવું હોય છે. જાય છે અને આ બાજુથી જે રસ્તો જઈએ છીએ ડાયરેક્ટ સિટીમાં જાય છે ને આ બાજુથી મજોરી ગેટેથી જોવાય છે. આ હોટલ ધ ફન લિયો રિસોર્ટ એન્ડ ક્લબ. આ જે હોટલ છે બહુ સરસ છે. ગેટ છે ત્યાંથી આજે ગિરનારનો કહેવાય છે ગિરનારનો પ્રવેશ દ્વાર છે.